નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર દ્વારા વધુ એક શિષ્યવૃત્તિની યોજનાની જાહેરાત. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 10/5/2023 રોજ આ શિષ્યવૃત્તિ એટલે કે જ્ઞાન સાધના પ્રખરતા કસોટી, જેના દ્વારા આ શિષ્યવૃત્તિ આપવામાં આવશે. જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના 2023-24. ધોરણ 9-12 વિદ્યાર્થીઓને આનો લાભ મળશે. આ વિડીયોમાં આપણે આ યોજનાની સંપૂર્ણ માહિતી મેળવીશું. ધોરણ 8 પાસ કરેલ વિદ્યાર્થી આપી શકશે આ પરીક્ષા અને કુલ 90,000ની શિષ્યવૃત્તિ મેળવી શકે છે. તો જોઈએ વિગતવાર વિડીયો. રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર 21 ગાંધીનગર દ્વારા જ્ઞાન સાધના પ્રખરતા કસોટી 2023-24 ની જાહેરાત 10/5/2023 ના ઠરાવ પ્રમાણે જાહેરાત કરવામાં આવી છે. ધોરણ 1-8 સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં સળંગ અભ્યાસ કરી ધોરણ 9 અભ્યાસ પૂર્ણ કરેલ હોય, તેમજ બાળકોનો મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 RTE એક્ટ 2009 તે હેઠળ રચાયેલા બાળકોનો મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર નિયમો 2012 અન્વયે 6-14 વર્ષના નબળા વર્ગોના અને વંચિત જૂથના બાળકોને સ્વનિર્ભર શાળાઓમાં વર્ગની સંખ્યાના 25%ની મર્યાદામાં મફત શિક્ષણની જોગવાઈ હેઠળ સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ 1 પ્રવેશ મેળવીને ધોરણ 8 સુધીનો સળંગ અભ્યાસ પૂર્ણ કરેલ હોય, તેમજ તેવા બંને પ્રકારના વિદ્યાર્થીઓના વાલીની જ્ઞાન સાધના પ્રખરતા કસોટી વખતે આવક RTE એક્ટ 2009 કલમ 12(1)(c) હેઠળ પ્રવેશ માટે નિયત થયેલ આવક મર્યાદા કરતા ઓછી હોય તેવા વિદ્યાર્થીઓ પૈકી તેજસ્વી વિદ્યાર્થીઓને મેરિટના ધોરણે રાજ્યમાં કાર્યરત તમામ બોર્ડ સાથે સંલગ્ન સ્વનિર્ભર માધ્યમિક શાળાઓમાં ધોરણ 9 પ્રવેશ મેળવી ધોરણ 12 સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે આવા ગુજરાત રાજ્યના તેજસ્વી વિદ્યાર્થીઓને પસંદ કરી તેમને ધોરણ 9-12 સુધી તેમના પસંદગી મુજબના સ્વનિર્ભર શાળાઓમાં અભ્યાસ માટે સ્કોલરશીપ આપવાની નવી જ્ઞાન સાધના યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. આ યોજનામાં દર વર્ષે નવા 25,000 તેજસ્વી વિદ્યાર્થીઓને પસંદ કરીને તેમને 9-10 સુધીના અભ્યાસ દરમિયાન વાર્ષિક ₹20,000 અને ધોરણ 11-12 સુધીના અભ્યાસ દરમિયાન વાર્ષિક ₹25,000 સ્કોલરશીપ આપવામાં આવશે. આ જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના માટે યોજનાર જ્ઞાન સાધના પ્રખરતા કસોટી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાનું ઠરાવવામાં આવેલ છે. આ કસોટીની વિગત નીચે પ્રમાણે છે. આ કસોટી માટેના આવેદનપત્રો સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ એટલે કે SEBExam.org વેબસાઇટ ઉપરથી તારીખ 11/5/2023 થી તારીખ 26/5/2023 રાત્રિના 12 દરમિયાન ઓનલાઈન ભરવાના રહેશે. પરીક્ષાનો કાર્યક્રમ વિગતવાર જોઈએ. જાહેરનામું બહાર પડવાની તારીખ 10/5/2023. વર્તમાન પત્રોમાં કસોટી અંગે જાહેરાત પ્રસિદ્ધ થવાની તારીખ 11/5/23. વિદ્યાર્થીઓ માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો 11/5/23 થી 26/5/23 રાત્રિના 12 સુધી. પરીક્ષા ફી નિઃશુલ્ક છે, એટલે કે ફ્રી છે. પરીક્ષાની તારીખ 11/6/23 રોજ લેવામાં આવશે. કસોટીમાં બેસવા માટેની પાત્રતા જોઈએ. સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1-8 સળંગ અભ્યાસ કરી ધોરણ 8 અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલ હોય, એટલે ચાલુ અભ્યાસ કરતા હોય અથવા ધોરણ 8 અંદર અત્યારે હોય તે પણ આ પરીક્ષા માટે પાત્રતા ધરાવે છે. અથવા RTE એક્ટ 2009 કલમ 12(1)(c) જોગવાઈ હેઠળ સ્વનિર્ભર શાળાઓમાં 25% મર્યાદામાં જે તે સમયે
ધોરણ એકમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ કે જેઓ ધોરણ આઠમાં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલ હોય, અને ઉપર એ અને બી ના કિસ્સામાં જેઓના વાલીની આવક આરટી એક્ટ 2009 ની કલમ 12(1)(c) હેઠળ પ્રવેશ માટે નિયત થયેલ આવક મર્યાદા હાલ શહેરી વિસ્તાર માટે 1,50,000 અને ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 કરતા વધુ ન હોય તેવા વિદ્યાર્થીઓ કસોટી આપી શકશે. પરીક્ષા ફી જ્ઞાન સાધના પ્રખરતા પરીક્ષા માટે કોઈ પણ ફી રહેશે નહીં. કસોટીનું માળખું પ્રવેશ પરીક્ષા બહુ વિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની એટલે કે મલ્ટીપલ ચોઈસ ક્વેશ્ચન એટલે કે MCQ બે રહેશે. પ્રવેશ પરીક્ષાનું પ્રશ્નપત્ર 120 ગુણનું અને સમય 150 મિનિટનો રહેશે. પ્રવેશ પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અથવા અંગ્રેજી ભાષામાં રહેશે. પ્રવેશ પરીક્ષામાં નીચે મુજબના વિષય તથા ગુણભાર રહેશે. કસોટીનો પ્રકાર MAT એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટી, એના પ્રશ્નો 40, ગુણ 40, અને બીજું SAT એટલે શૈક્ષણિક યોગ્યતા કસોટી, એના પ્રશ્નો 80, ગુણ 80, ટોટલ 150 મિનિટ મળશે. જો કોઈ કિસ્સામાં વિદ્યાર્થીઓનું એક સરખું ગુણાંકન આવે ત્યારે પસંદગી યાદી તૈયાર કરવાની પદ્ધતિ નક્કી કરવાની આખરી સત્તા રાજ્ય પરીક્ષા બોર્ડની રહેશે. પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને 30 મિનિટનો વધારાનો સમય મળવાપાત્ર થશે. હવે આપણે જોઈએ અભ્યાસક્રમ અંગે. MAT એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટીના 40 પ્રશ્નો શાબ્દિક અશાબ્દિક તાર્કિક ગણતરીના રહેશે. આ પ્રશ્નોમાં સાદસ્ય, વર્ગીકરણ, સંખ્યાત્મક શ્રેણી, પેટર્ન, છુપાયેલી આકૃતિ વિષય આધારિત પ્રશ્નો રહેશે. SAT શૈક્ષણિક યોગ્યતા કસોટીના 80 પ્રશ્નો, ધોરણ 8ના ગણિતના 20, વિજ્ઞાનના 20 ગુણ, સામાજિક વિજ્ઞાનના 15 ગુણ, અંગ્રેજીના 10 ગુણ, ગુજરાતી 10 ગુણ, હિન્દી 5 ગુણ. અભ્યાસક્રમ ધોરણ 8નો ઉપરોક્ત વિષયનો રહેશે. પરીક્ષા કેન્દ્રની વિગત જોઈએ. પરીક્ષા માટે નોંધાયેલ વિદ્યાર્થીઓની સંખ્યા તથા પરીક્ષાલક્ષી વહીવટી અનુકૂળતા અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યમાં જે તે તાલુકામાં કસોટી અથવા પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવશે. વિદ્યાર્થીએ બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલ પરીક્ષા કેન્દ્ર પર સ્વ ખર્ચે પરીક્ષા આપવા ઉપસ્થિત રહેવાનું રહેશે. ત્યારબાદ કસોટીનું પરિણામ અને કામચલાઉ મેરિટ લિસ્ટ. આ કસોટીનું પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ પ્રસિદ્ધ કરવામાં આવશે. જ્ઞાન સાધના પ્રખરતા કસોટીમાં કટ ઓફ કરતા વધુ ગુણ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓની યાદી રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા નિયામક શ્રી શાળાઓની કચેરી ગાંધીનગરની યાદી સુપ્રત કરવામાં આવશે. ઉપર મુજબની યાદી પૈકીના બાળકોના દસ્તાવેજોની ખરાઈ જિલ્લા શિક્ષણાધિકારી શ્રીઓએ નિયામક શ્રી શાળાઓની સૂચના અનુસાર કરવાની રહેશે. તે ખરાઈ પછી જે વિદ્યાર્થીઓ સ્કોલરશીપ માટે પાત્ર થાય છે તેવા બાળકોના કામ ચલાવ મેરિટ લિસ્ટ એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ નિયામક શ્રી શાળાઓની કચેરી દ્વારા તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ રાજ્ય કક્ષાની આ યાદી તૈયાર કરતી વખતે સરકારશ્રીના પ્રવર્તમાન ધારાધોરણ મુજબ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવાનો રહેશે અને દરેક કેટેગરીમાં 50% લાભાર્થીઓ કન્યાઓ રહેશે. ત્યારબાદ જોઈએ ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવાની પ્રક્રિયા. નિયામક શ્રી શાળાઓ દ્વારા કામ ચલાવ મેરિટ લિસ્ટ તૈયાર થયા બાદ તે જાહેર કરવાની રહેશે. સાથે સાથે સંબંધિત વિદ્યાર્થીઓના વાલીને નિયત સમય મર્યાદામાં તેમની પસંદગી મુજબની સ્વનિર્ભર શાળામાં પ્રવેશ મેળવીને તે અંગેની એન્ટ્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના પોર્ટલમાં કરવા માટે જણાવવામાં આવશે. ત્યારબાદ વિદ્યાર્થીઓની તેમની પસંદગી મુજબની સ્વનિર્ભર શાળામાં પ્રવેશ મેળવવાની સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થીઓની અને તેમના વાલીની રહેશે અને તે બાબતે જિલ્લા શિક્ષણાધિકારી અથવા નિયામક શ્રી શાળાઓની કોઈ જવાબદારી રહેશે નહીં. કામ ચલાવ મેરિટ લિસ્ટ જાહેર થયા બાદ તે લિસ્ટમાં આવેલ વિદ્યાર્થીઓ જે કોઈ સ્વનિર્ભર શાળામાં પ્રવેશ માટે અરજી કરે તો તેમને શાળા દ્વારા સહાનુભૂતિપૂર્વક વિચારણા કરવાની રહેશે. આ પ્રવેશ મેળવેલ તમામ વિદ્યાર્થીઓની ફાઇનલ મેરિટ લિસ્ટ એટલે કે ફાઇનલ મેરિટ લિસ્ટ નિયામક શ્રી શાળાઓ દ્વારા તૈયાર કરવામાં આવશે. હવે જોઈએ ઓનલાઈન અરજી કરવાની રીત.
આ જાહેરાતના સંદર્ભમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તારીખ 11/5/23 બપોરે 3 કલાકથી 26/5/23 રાત્રિના 12 કલાક દરમિયાન www.acbexam.org પર ઓનલાઈન જ અરજીપત્રક સ્વીકારવામાં આવશે. ઉમેદવારે નિયત કરેલ ફોર્મ ઓનલાઈન ભરવા માટેની સૂચનાઓ નીચે મુજબની છે. વિદ્યાર્થીઓ અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે. અરજી ફોર્મ ચોકસાઈપૂર્વક ઓનલાઈન ભરવાનું રહેશે. નામ, અટક, જન્મ તારીખ, જાતિ કે અન્ય કોઈ બાબતે પાછળથી બોર્ડ દ્વારા સુધારો કરવામાં આવશે નહીં, જેની ખાસ નોંધ લેવી. 3. સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે. 4. સરકારી અથવા અનુદાનિત શાળાના વિદ્યાર્થીઓ માટે ફોર્મ ભરવાની વ્યવસ્થા શાળા દ્વારા પણ કરવાની રહેશે. 5. સૌ પ્રથમ HTTP એટલે કે www.acbexam.org પર જવાનું રહેશે. તો અહીંયા ક્લિક કરવાથી આપણે તેની હોમ પેજ જોઈ લઈએ. તો આ રીતે હોમ પેજ આવે છે. હોમ પેજમાં 6 એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરવાનું છે. એપ્લાય નાવ ઉપર ક્લિક કરવાથી એપ્લિકેશન ફોર્મેટ દેખાશે. એપ્લિકેશન ફોર્મેટમાં સૌ પ્રથમ આધાર ડાયસ એન્ટર કરવાનું છે. અહીંયા ક્લિક કરવાનું છે એપ્લાય લખેલું ત્યાં, એટલે વિદ્યાર્થીના ડાયસ નંબર 18 અંકનો આધાર ડાયસ નંબર અહીંયા એન્ટર કરવાનો છે અને ત્યારબાદ સબમિટ કરવાનું છે. યુઆઈડી નંબર નાખ્યા પછી સબમિટ આપવાનું છે, જે તપાસી બાકીની વિગતો વિદ્યાર્થીએ ભરવાની રહેશે. ત્યારબાદ કન્ફર્મેશન એપ્લિકેશન પર ક્લિક કરવાથી વિદ્યાર્થીની અરજીનો બોર્ડમાં ઓનલાઈન સ્વીકાર થઈ જશે. અહીં કન્ફર્મેશન નંબર જનરેટ થશે, જે ત્યાર પછીની બધી જ કાર્યવાહી માટે જરૂરી હોય વિદ્યાર્થીએ સાચવવાનો રહેશે. વિદ્યાર્થીએ બોર્ડ સાથે કોઈપણ પત્રવ્યવહાર કે રજૂઆત કરતી વખતે પોતાનો આ કન્ફર્મેશન નંબર દર્શાવવાનો રહેશે. 9. વિદ્યાર્થી ગુજરાતી કે અંગ્રેજી પૈકી જે માધ્યમ પસંદ કરશે તે માધ્યમમાં પ્રવેશ પરીક્ષા આપી શકશે. અગત્યની સૂચનાઓ: આ પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ જ માન્ય રહેશે. 2. મેરિટ મુજબ જ બાળકોને પ્રવેશ આપવામાં આવશે. 3. પરીક્ષા સંબંધી વિગતોથી સતત માહિતગાર થવા માટે acbexam.org ની વેબસાઇટ પર જોતા રહેવાનું રહેશે. 4. વેબસાઇટ પરથી આ પ્રવેશ પરીક્ષાના આવેદનપત્રો ઓનલાઈન ભરી શકાશે. ઓનલાઈન અરજીપત્રકમાં દર્શાવેલ વિગતો અંગે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ખરાઈ કરવામાં આવતી નથી. આથી વ્યક્તિગત માહિતી તેમજ અન્ય વિગત માટે વિદ્યાર્થી પોતે જ જવાબદાર રહેશે. આ કસોટી માટે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા આવેદનપત્ર ઓનલાઈન ભરાવવામાં આવે છે અને તેમાં જે માહિતી માંગેલ હોય તે માહિતીની વિગતો વિદ્યાર્થી દ્વારા છુપાવવામાં આવી હોય અથવા ખોટી માહિતી આપવાનું બોર્ડને માલુમ પડશે તો તેવા વિદ્યાર્થીના પરિણામ રદ કરવાનો નિર્ણય અધ્યક્ષશ્રી રાજ્ય પરીક્ષા બોર્ડ લેશે. પરીક્ષાલક્ષી તમામ બાબતો માટે અધ્યક્ષશ્રી રાજ્ય પરીક્ષા બોર્ડનો નિર્ણય આખરી રહેશે. 7. વિદ્યાર્થી ઈચ્છે તો વેબસાઇટ પર ઓનલાઈન ભરેલ ફોર્મની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખી શકશે. 8. હોલ ટિકિટની જાણકારી આપના રજિસ્ટર મોબાઈલમાં SMS દ્વારા જાણ કરવામાં આવશે અથવા આપના દ્વારા સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડની વેબસાઇટ પર ચેક કરતા રહેવું પડશે અને આપની શાળા દ્વારા પણ જાણ કરવામાં આવશે. 9. વિદ્યાર્થી હોલ ટિકિટ ડાઉનલોડ કર્યા બાદ તેની નીચે અથવા પાછળ આપેલી સૂચનાઓ વિગતવાર અભ્યાસ કરવો. હોલ ટિકિટ સાથે પરીક્ષા વખતે આપવામાં આવતી OMR શીટના નમૂના પર છાપેલ તમામ સૂચનાઓનો વિગતવાર અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે, જેથી પરીક્ષા સમયે કોઈ ગૂંચવણ ઊભી ન થાય. 10. હોલ ટિકિટની કોપી કાઢ્યા બાદ વિદ્યાર્થીઓને શાળામાં અભ્યાસ કરતા હોય તે શાળાના આચાર્યશ્રીના સહી સિક્કા તેમજ બાળકે પોતાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો હોલ ટિકિટ પર ચોંટાડવાનો રહેશે. 11. રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાઈ રહેલ આ કસોટી બાબતે વિદ્યાર્થીને લાલચ કે છેતરપિંડી આચરે તેવા અસામાજિક તત્વોથી સાવધ રહેવા જણાવવામાં આવે છે. કોઈપણ જાતની લાગવગ લાવનાર વિદ્યાર્થીને ગેરલાયક ઠરાવીને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. 12. અનુસૂચિત જાતિના તેમજ અનુસૂચિત જનજાતિના કિસ્સામાં સક્ષમ અધિકારીનું જાતિ પ્રમાણપત્ર હોવું જરૂરી છે,
જે પ્રવેશ વખતે રજૂ કરવાનું રહેશે. નંબર 13, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી માટે રાજ્ય સરકારે નક્કી કરેલા સક્ષમ અધિકારીનું સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું જાતિ પ્રમાણપત્ર તથા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના આ અંગે વખતો વખતના ઠરાવ મુજબનું સક્ષમ અધિકારીનું ઉન્નત વર્ગમાં સમાવેશ થતો ન હોવાનું એટલે કે નોન ક્રિમિલિયર સર્ટી પ્રમાણપત્ર મેળવેલ હોવું જોશે અને તે પ્રવેશ સમયે રજૂ કરવાનું રહેશે. નંબર 14, આર્થિક રીતે નબળા વર્ગોના વિદ્યાર્થીએ રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના નિયત થયેલ નમૂનામાં મેળવેલ આર્થિક રીતે નબળા વર્ગો માટેના પ્રમાણપત્ર જોઈશે અને તે પ્રવેશ સમયે રજૂ કરવાના રહેશે. નંબર 15, વિદ્યાર્થી વેબસાઇટ પર ઓનલાઈન ભરેલ ફોર્મની પ્રિન્ટ કાઢીને જરૂરી આધારો જેવા કે જાતિ, પ્રમાણપત્ર, આર્થિક રીતે નબળા વર્ગ, ઉન્નત વર્ગમાં સમાવેશ થતો ન હોવાનું એટલે કે નોન ક્રિમિલિયર સર્ટી પ્રમાણપત્ર પૈકી વિદ્યાર્થીને લાગુ પડતા હોય તેવા આધારો પોતાની પાસે રાખવાના રહેશે. તે પ્રવેશ સમયે રજૂ કરવાનું રહેશે. વિદ્યાર્થીના વાલીની આવકનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે, જે આપણે ઉપર જોઈ ગયા તે પ્રમાણે કે આ કસોટીની પાત્રતા માટે શહેરી વિસ્તારના વાલી માટે 1,50,000 અને ગ્રામ્ય વિસ્તાર માટે વાલીની આવક 1,20,000 થી વધવી જોઈએ નહીં. અને આ પ્રવેશ વખતે, પ્રવેશ સમયે આ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. નંબર 16, વિદ્યાર્થી પોતાની કમ્પ્યુટરાઇઝ હોલ ટિકિટ, પોતાના કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખી ડાઉનલોડ કરી શકશે. નંબર 17, શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 10 સુધીના અભ્યાસ માટે વાર્ષિક 20,000 રૂપિયા અને ધોરણ 11 થી 12 સુધીના અભ્યાસ માટે વાર્ષિક રૂપિયા 25,000 થી વધુ ફી ધરાવતી સ્વનિર્ભર શાળાની પસંદગી કરશે તો વધારાની ફી ચૂકવવાની સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થી અથવા વાલીની રહેશે. નંબર 18, ધોરણ 9 થી 12ના અભ્યાસ દરમિયાન વિદ્યાર્થી કોઈ પણ ધોરણમાં નાપાસ થાય અથવા તો શાળા છોડી જાય તો આ યોજનાનો લાભ મળતો બંધ થશે. નંબર 19, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માત્ર પરીક્ષા લેવામાં આવશે. શિષ્યવૃત્તિની સહાય માટે નિયામકશ્રી શાળાઓની સૂચના મુજબની કાર્યવાહી કરવાની રહેશે. તો મિત્રો, આપણે જોયું જ્ઞાન સાધના પ્રખરતા કસોટી લેવાઈ ગયા બાદ જ્ઞાન સાધના શિષ્યવૃત્તિનો લાભ જો સિલેક્ટ થશે એ વિદ્યાર્થીને 9 થી 12 સુધી સળંગ એને ટોટલ કુલ 90,000 રૂપિયાની શિષ્યવૃત્તિ સરકાર ચૂકવશે. સૌ મિત્રોનો આભાર.